ખેતી કરવાની એક આધુનિક અને અતિ ફાયદાકારક પદ્ધતિ કે જેમાં આપણા પાકને નવીન ટેકનોલોજીથી બનતા ગ્રો કવરથી ઢાંકવામાં આવે છે. આ ગ્રો કવરની વિશિષ્ટ પ્રકારની છિદ્ર વ્યવસ્થાના કારણે તેમાં હવા અને સૂર્યપ્રકાશની સરળ અને પૂરતા પ્રમાણમાં અવરજવર થાય છે. ગ્રો કવરની વિશિષ્ટ બનાવટને કારણે તેની અંદર એક પ્રકારનું માઇક્રો ક્લાઇમેટ સર્જાય છે, જે કવરની અંદર અને બહારના તાપમાન વચ્ચે 5 ડિગ્રી સુધીનો તફાવત ઊભો થાય છે. સાથે સાથે પાકને સીધા સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાન સામે પણ રક્ષણ મળે છે, જેથી પાકની ગુણવત્તા અને ઉપજમાં પણ વધારો થાય છે. ગ્રો કવર મુખ્યત્વે 3 પ્રકારમાં ઉપલબ્ધ છે. ક્રોપ ગ્રો કવર. ક્રોપ ગ્રો કવર કે જે 5 થી 10 ફૂટની પહોળાઈમાં ઉપલબ્ધ છે, જેને તરબૂચ, ટેટી, ટામેટા, બટાકા, મરચા, ફુલાવર, કોબીજ, ધાણા, ટીંડા, લીચી, કાકડી વગેરે પર છોડની સાઇઝ પ્રમાણે ટનલ બનાવી ક્રોપ ગ્રો કવરથી ઢાંકવામાં આવે છે, જેથી તેમાં કોઈ પણ જાતના કીટકો, જીવજંતુ કે ફૂદી પ્રવેશી શકતા નથી, જેથી પેસ્ટિસાઇડના છંટકાવની પણ જરૂર રહેતી નથી અને પેસ્ટિસાઇડના તોતિંગ ખર્ચથી પણ બચી શકાય છે. બીજો પ્રકાર છે ફ્રૂટ ગ્રો કવર. ફ્રૂટ ગ્રો કવર 6 ઇંચની પહોળાઈના ટ્યુબના આકારમાં ઉપલબ્ધ થાય છે. નાના ફ્રૂટ જેવા કે દાડમ, દ્રાક્ષ, કેરી, સફરજન, જામફળ, ચીકુ વગેરેને ફ્રૂટ ગ્રો કવરથી ઢાંકી ચૂસિયા, ફૂદી, ફૂગ અને પક્ષીઓથી સરળતાથી બચાવી શકાય છે. આ સિવાય 10 ફૂટમાં ઉપલબ્ધ ફ્રૂટ ગ્રો કવરથી આખો છોડ પણ ઢાંકી શકાય છે, જેથી સૂર્યપ્રકાશ કે વધુ પડતી ગરમીને કારણે ફળો પર જોવા મળતા કાળા ડાઘા, તિરાડો વગેરે સામે પણ રક્ષણ મળે છે તથા ફળોની ચમક અને આકારમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ત્રીજો પ્રકાર છે બનાના ગ્રો કવર. બનાના ગ્રો કવર કે જે 31 ઇંચની પહોળાઈમાં ટ્યુબ આકારમાં ઉપલબ્ધ હોય છે, જેને કેળાની આખી લૂમ ઉપર ચઢાવવામાં આવે છે. બનાના ગ્રો કવરથી કેળાને પક્ષીઓથી તો રક્ષણ મળે જ છે, સાથે સાથે સીધા સૂર્યપ્રકાશના કારણે પડતા કાળા ડાઘાથી પણ બચાવી શકાય છે અને કેળાની લંબાઈ તેમજ ચમકમાં વધારો જોવા મળે છે. આ સિવાયના પાકો જેવા કે પપૈયા, અનાનસ, ખારેક, સૂર્યમુખી, ગુલાબ વગેરે માટે તેમના આકાર અને જરૂરિયાત અનુસાર ગ્રો કવર પણ ઉપલબ્ધ થાય છે. ગ્રો કવરનું ઉત્પાદન ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલ હિંમતનગર ખાતે સિડવિન ફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલું આ અગ્રણી ગ્રુપ, જે મૂળ તો ખેડૂત જ હોય, ખેતીની સમસ્યાઓ સમજી ભારતમાં સૌ પ્રથમવાર ગ્રો કવરની પદ્ધતિ અપનાવી સિડવિન ફેબ્રિકમાં ગ્રો કવરનું ઉત્પાદન અતિ આધુનિક ટેકનોલોજી અને નવીન મશીનરી દ્વારા કરવામાં આવે છે. ગ્રો કવર સૂર્યપ્રકાશમાં યોગ્ય સમય સુધી ટકી રહે તેના માટે અહીં વિશેષ અલ્ટ્રાવાયોલેટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેથી ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાનું ગ્રો કવર મળી રહે. સિડવિન ફેબ્રિક ISO 9001 અને 14001 દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ ભારતની પ્રથમ CE સર્ટિફાઇડ કંપની છે, જે ભારતની સાથે સાથે દુનિયાભરમાં ગ્રો કવરનું એક્સપોર્ટ કરી શકે તેવા માપદંડોને અનુસરે છે અને અમેરિકા, ઇઝરાયલ સહિત દુનિયાના અનેક દેશોમાં ગ્રો કવરનું એક્સપોર્ટ પણ કરે છે. કવર ચડાવવાથી જે સાઇનિંગ જે આવે છે ને, એ સાઇનિંગનો બહુ મોટો એ છે, અને કીડા જે પાક્યા પછી જે પીડાસ જે આવી જોઈએ, એ આ કવરિંગ કર્યા પછી જે પીડાસ આવે છે બહુ પાવરફુલ આવે છે. એના લીધે જે બજાર ભાવ મળે છે અમને, તો બજારમાં જે રેટ છે તેનાથી અમને 25 થી 30 રૂપિયાનો ડિફરન્સ મળે. બીજું કે આ અમે જે પેલા પ્લાસ્ટિકની જે ચડાવતા હતા, પ્લાસ્ટિકમાં શું હતું કે આપણે કીડા કાપવા હોય તો એને જોવું પડે લૂમે લૂમે ભરીને,
જ્યારે હનીમાં એવું છે કે તમે દૂરથી બી જોઈ શકો કે ભાઈ કેળું તૈયાર છે તો આપણે એને કાપીએ, કપા લાયક થઈ ગયું છે. ગુથાડા ગામ છે, હું તહેસીલ ચોમુ જિલ્લા જયપુર હૈ. યે જો આપકો પીછે દિખાઈ દે રહા હૈ ઇસકો લોટનલ બોલતે હૈ. યે ગુજરાત સે સિડવિન કંપની સે આતા હૈ જો હમે ચોમુ સે ઉપલબ્ધ હોતા હૈ. યે પાલે સે બચાતા હૈ ફસલો કો. દૂસરા ફાયદા યે રોગો સે બચાતા હૈ, જૈસે ફફુંદી જનિત રોગ હૈ જો ભી ચેપા બ્લાઇટ વગેરે વગેરે. ઓર યે લગભગ એક સાલ ચાલ જતા હૈ. આ ગ્રો કવર લગાવ્યા પછી અમને જે પ્રોબ્લેમમાંથી મુક્તિ મળી છે તે થ્રીપ્સનો પ્રોબ્લેમ છે. અને ક્વોલિટીમાં અમે ટોટલ 2 વર્ષથી એક્સપોર્ટ કરીએ છીએ, તો એમાં એક્સપોર્ટમાં ક્વોલિટી એ બહુ ઇમ્પોર્ટન્સ વસ્તુ છે. તો જે ગ્રો કવર વગર જે બનાનાની ક્વોલિટી છે એમાં અને ગ્રો કવર લગાવ્યા પછી ક્વોલિટીમાં ઘણો ડિફરન્સ છે. હું વર્ષોથી મરચાંની ખેતી કરતો હતો, તેમાં થ્રીપ્સ અને વાયરસના વધારે એટેકો આવતા હતા, પણ જ્યારથી ગ્રો કવરનો હું ઉપયોગ કરું છું ત્યારથી મરચાંની અંદર થ્રીપ્સ અને વાયરસના એટેક ઘટી ગયા છે, અને તેથી પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવો પડતો નથી અને તેમાં ઉપજ વધે છે અને ખર્ચ ઘટે છે.